નમસ્કાર મિત્રો, હું પ્રશાંત માવાણી, સ્ટડી આઈક્યુ ગુજરાતીમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું. આજે 15 ડિસેમ્બર 2019 છે અને આજે આપણે ગુજરાત સ્પેસિફિક કરંટ અફેર્સ ઉપર વિસ્તારથી ચર્ચા કરશું. આજનો પહેલો ટોપિક છે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી વેંકૈયા નાયડુ સાહેબની ગુજરાતની યાત્રા વિશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા તથા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને લણી લેવાનો અનુરોધ કર્યો છે. ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી શ્રી વેંકૈયા નાયડુ સાહેબે આજે પ્રાથમિક ભાષા અથવા તો પ્રાથમિક જે માફ કરજો પ્રાથમિક શિક્ષણ જે છે એ માતૃભાષામાં આપવું જોઈએ એના વિશે એમણે ઘણી બધી વાર આ ટોપિક જે એની ઉપર એક સ્ટ્રેસ અથવા તો જોર આપ્યું છે. વેંકૈયા નાયડુ સાહેબ જે છે એક ખૂબ જ એજ્યુકેટેડ વ્યક્તિ છે, એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી તેઓ આવે છે. તેમનો જન્મ 1 જુલાઈ 1949 થયો હતો. આંધ્રપ્રદેશનું એક નાનું એવું ગામ છે, આંધ્રપ્રદેશનું નેલ્લોર નામનું ડિસ્ટ્રિક્ટ વિશે તમે સાંભળેલું હશે. નેલ્લોર એક ફેમસ જગ્યા છે. તો નેલ્લોરનું એક ગામ છે, ગામનું નામ હું તમને લખી દઉં છું, એ છે CHAVATAPALEM, છવાટા પાલેમ. છવાટા પાલેમ જે છે એ એમના ગામનું નામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. વાઇસ પ્રેસિડેન્ટ બન્યા એ પહેલાં એ અલગ અલગ મિનિસ્ટ્રીના મિનિસ્ટર પણ હતા. તમને ખ્યાલ હશે કે લાસ્ટ જે મીન્સ 2014 થી 2016 સુધી તેઓ અર્બન ડેવલપમેન્ટ, હાઉસિંગ અને અર્બન પોવર્ટી એલિવેશન અને પાર્લિયામેન્ટરી અફેર્સ મિનિસ્ટર હતા. પછી તેઓ જે રાજ્યસભાની એમની સેકન્ડ ટાઈમ જ્યારે તે ચૂંટાણા રાજસ્થાનથી આઈ થિંક તે ચૂંટાણા હતા અને ત્યારે તેઓ અર્બન ડેવલપમેન્ટ, હાઉસિંગ અને અર્બન પોવર્ટી એલિવેશન અને ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતા, INB મિનિસ્ટર હતા તેઓ. પછી તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા. એક એવી ઇન્ફોર્મેશન જેના વિશે કદાચ તમને વાંચવા નહીં મળ્યું હોય તો લેટ મી ટેલ યુ કે May 2017 થી April 2018 સુધી તેઓ UN હેબિટેટ ના પણ પ્રેસિડેન્ટ હતા. UN હેબિટેટના પ્રેસિડેન્ટ વોઝ વેંકૈયા નાયડુ. વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના નૂતન લોગોનું વિમોચન પણ તેમણે કર્યું. એમ વેંકૈયા નાયડુએ ઇરમાના 40મા સ્થાપના દિવસની ઉજવણી સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. ઇરમા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ. આ ક્યાં છે? આ છે આણંદમાં, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ. આની સ્થાપના 1979 થઈ હતી. સ્થાપના કરવાવાળા વ્યક્તિ કોણ છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. નામ લખીશ તો તમને ખ્યાલ આવી જશે, ડૉક્ટર વર્ગીસ કુરિયન. સ્ટ્રાઇક થઈ ગઈ વર્ગીસ કુરિયન નામ ઉપરથી. શ્વેત ક્રાંતિના પિતા, ધ ફાધર ઓફ વ્હાઇટ રેવોલ્યુશન ઇન ઇન્ડિયા. વ્હાઇટ રેવોલ્યુશન, દૂધ સાથે જોડાયેલી ક્રાંતિ જેને શ્વેત ક્રાંતિ કહેવાય છે. તો એમની સ્થાપના જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ, એની સ્થાપના ડૉક્ટર વર્ગીસ કુરિયને કરેલી છે. એમની સાથે સ્વિઝની એક એજન્સી છે, સ્વિઝ એજન્સી ફોર ડેવલપમેન્ટ કોઓપરેશન, SDC તરીકે ઓળખાય છે. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, તો આ બધાના સપોર્ટથી ઇન્ડિયન ડેરી કોર્પોરેશન, પછી NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ની મદદથી એમને 1979 ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદની સ્થાપના કરેલી હતી. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની મુલાકાત પણ વેંકૈયા નાયડુ સાહેબે લીધી. તેઓ ગાંધીનગર ખાતે પોલીસ એકેડેમી ખાતે યોજનાર સમારંભમાં પોલીસને નિશાન અર્પણ કરશે. ગુજરાત પોલીસને એનાયત થનાર રાષ્ટ્રપતિના નિશાન એ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા
અવિરત સેવાઓનું સન્માન છે. ગુજરાત પોલીસ દળ આ સન્માનથી સન્માનિત થનાર આપણા દેશનું સાતમું રાજ્ય છે, સેવન્થ રેન્ક, અથવા નોટ સેવન્થ રેન્ક પણ સેવન્થ એવું રાજ્ય છે. ગુજરાત પહેલાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પછી છે જમ્મુ એન્ડ કાશ્મીર, ત્રિપુરા અને આસામ. આ છ રાજ્યો છે જેને આ પોલીસ જે નિશાન છે, રાષ્ટ્રપતિ નિશાન અથવા તો પ્રેસિડેન્ટ્સ કલર જેને કહેવાય, તો એ એ સન્માનથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. સેવન્થ ઇઝ ગુજરાત. તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એક યુનો નિશાન સેવા કા સેવા કી ઊંચાઈઓ તક જબ કોઈ પહોંચે હે તબ મિલતા હૈ નિશાન. અને જે પોલીસનો લોગો છે, જે લોગો આપણને એમના સ્લીવ્સ ઉપર જોવા મળે છે, તો એમાં હવે એક ડિફરન્સ જોવા મળશે. અત્યાર સુધી જૂનો લોગો જે હતો પોલીસનો એ આવો હતો, પણ હવે તમે અહીંયા જુઓ કે ડિફરન્સ છે, રાઈટ. અહીંયા આપણો જે ફ્લેગનો કલર છે એ આવી ગયો છે. પછી આ જે એમ્બલમ છે, નેશનલ એમ્બલમ, તો એનો જે કલર છે એ પણ સેફ્રોન કલર થઈ ગયો છે. અને એની નીચે સત્યમેવ જયતે પણ લખાયેલું જોવાય છે. અને ગુજરાત પોલીસ જે છે એ અંગ્રેજીમાં આપણને વાંચવા મળે છે. તો ધીસ ઇઝ અ ડિફરન્સ. અહીંયા પણ લોગોનો જે શેપ છે એ ચેન્જ થઈ ગયો છે. આગળ વધીએ પહેલાં મિત્રો, અમારા પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સિસ ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી ખૂબ જ મદદ કરી શકે એમ છે. આની બધી જ માહિતી તમને studyiq.com ઉપરથી મળી જશે. એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એ છે કે અમારા બધા જ પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સિસ, જેમાં ગુજરાતના પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સિસ પણ સામેલ છે, તો એની ઉપર તમને 70% ડિસ્કાઉન્ટ મળશે. બિગ ક્રિસમસ સેલ ચાલી રહ્યો છે. 25 ડિસેમ્બર સુધી 70% ડિસ્કાઉન્ટ મળશે અમારા બધા જ પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સિસ ઉપર. તો આજે જ ઓર્ડર કરો. કોઈ પણ ક્વેશ્ચન, ક્વેરીઝ, ડાઉટ્સ હોય તો આ નંબર છે જેની ઉપર તમે અમને કોલ કરી શકો છો. ફાસ્ટટેગ અથવા પ્રીપેઇડ રિચાર્જેબલ ટેગ. ધોરીમાર્ગો ઉપર ટોલ ટેક્સની વસૂલાત માટે ફાસ્ટટેગ અથવા પ્રીપેઇડ રિચાર્જેબલ ટેગ દ્વારા આપમેળે ચૂકવણી કરવાની વ્યવસ્થા બધા જ વાહનો માટે ફરજિયાત બનશે. હવે જોવાનું એ છે કે ગવર્મેન્ટ અને પોલિટિશિયન્સના વ્હીકલમાં આ ફરજિયાત બને છે કે નહીં. આ વ્યવસ્થા પહેલાં તો 15 ડિસેમ્બર 2019 ઇમ્પ્લિમેન્ટેશનમાં આવવાની હતી, પણ હવે ડેટ જે છે એક્સટેન્ડ કરવામાં આવી છે. તો નવી ડેટ છે 15 જાન્યુઆરી 2020. વાહન ચાલકોનો સમય પણ બચશે, ફ્યુઅલ પણ બચશે, તમારે એક લાંબી લાઇનમાં ઊભું રહેવું નહીં પડે હોપફુલી. અને આ જે ફાસ્ટટેગ છે એ રેડિયો ફ્રિકવન્સીથી ઓપરેટ થાય છે. આના પહેલાં પણ આપણે આના વિશે આઈ થિંક વાત કરેલી છે. નો, આઈ એમ સોરી, આની વાત મેં જે ડેઇલી ફાઇનાન્શિયલ ન્યૂઝ એનાલિસિસનો જે મારો લેક્ચર છે એમાં વાત કરેલી હતી. તો આ રેડિયો ફ્રિકવન્સીથી ઓપરેટ થાય છે અને ટોલ ટેક્સ ઉપર આપણે રોકાવાની જરૂર, ઇનફેક્ટ યુનો થોડીક સ્લોડાઉન તો કરવી પડશે આપણી કારને, પણ જેમ લાઇનમાં ઊભું રહેવું પડતું એવું ઊભું રહેવું નહીં પડે એવું હું એક એક પ્રકારનું એક આશા રાખું છું. હવે જોઈએ આપણે આના ઇમ્પ્લિમેન્ટેશન પછી કેવા કેવા ઇસ્યુઝ જોવા મળે છે. પછી વાત કરીએ સરદાર પટેલની પુણ્યતિથિ વિશે. સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અગ્રણી નેતાઓએ સદગતને ભાવભીની અંજલિ આપી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના માત્ર રાજકીય નહીં પણ સામાજિક નેતા પણ હતા. સરદાર પટેલ સાહેબનો જન્મ જે છે એ તમને ખ્યાલ હશે 31 ઓક્ટોબર, છતાંય હું થોડાક ફેક્ટ્સ તમારી સાથે શેર કરી દઉં. 31 ઓક્ટોબર 1857 થયેલો હતો, રાઈટ. તેમનું નિધન જે છે એ 15 ડિસેમ્બર 1950. વાત કરીએ 1950ના થોડાક સમય પહેલાંની, તો 1947 પછી તેઓ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, આપણા હોમ મિનિસ્ટર, પછી ઇન્ફોર્મેશન મિનિસ્ટર અને મિનિસ્ટર ઓફ સ્ટેટ્સ. ત્યારે એક પોસ્ટ હતી, ત્યારે એક મિનિસ્ટ્રી હતી, મિનિસ્ટર ઓફ સ્ટેટ્સ. ધ્યાન રાખજો, અત્યારે જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે એક પ્રકારના જુનિયર મિનિસ્ટર છે, અહીંયા રાજ્યો માટેના એક મિનિસ્ટર.
તો એ છે મિનિસ્ટર ઓફ સ્ટેટ્સ. તો આટલી પોસ્ટ્સ એમણે સંભાળેલી હતી. 1970 થી લઈને 24 સુધી, આ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, આની પરથી પ્રશ્ન પણ પૂછાઈ શકે. 1917 થી લઈને 1924 સુધી એએમસી, જો કે શોર્ટફોર્મનો ઉપયોગ અહીંયા નથી કરતો, રાઈટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હતા તેઓ. અને ખાસ વાત એ છે કે પ્રથમ કોઈ એવા ઇન્ડિયન જે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બન્યા હોય, ફર્સ્ટ ઇન્ડિયન ટુ બીકમ, કે એવા પ્રથમ એવા કોઈ ભારતીય વ્યક્તિ જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બન્યા હોય તો એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પછી 1928 વિશે તો તમને ખ્યાલ હશે જ, પણ છતાંય એક રિવિઝન પણ થઈ જાય તો 1928માં બારડોલી સત્યાગ્રહ વાર્તા તમને ખ્યાલ હશે, એની પાછળની હિસ્ટ્રી. જો ખ્યાલ ન હોય તો લેટ મી ટેલ યુ કે બારડોલી સત્યાગ્રહમાં જે ટેક્સ હતો, તો એ ટેક્સ ખૂબ જમીન સાથે જોડાયેલો, જે પાક સાથે જોડાયેલો જે ટેક્સ હતો એ વધારી દેવામાં આવેલો હતો, અને એ સમયે દુકાળ પણ પડ્યો હતો, તો ટેક્સ ઘટાડવાની જગ્યાએ વધારવામાં આવેલો હતો. અને ફાઇનલી યુનો સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહ કરે છે, અને આ જ બારડોલી સત્યાગ્રહમાં એમને એક નવું નામ મળે છે, એ છે સરદાર. સરદાર નામ એમને બારડોલી સત્યાગ્રહમાંથી મળેલું છે. આ જે નામ છે, કોઈ એક મહિલાએ, એમનું નામ નથી કોઈ જગ્યાએ રજીસ્ટર્ડ, એ પણ એક મહિલાએ સરદાર નામ આપેલું હતું. અને પછી ઓફિશિયલી તમે કહી શકો તો મહાત્મા ગાંધીજી આ સરદાર નામ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું હતું. તો આ હતી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલી થોડીક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. ડોન્ટ વરી, નોટ ડાઉન કરવાનો કોઈ મીન્સ નોટ ડાઉન કરવાની કોઈ જરૂર નથી. આ લેક્ચરની PDF તમારે જોતી હોય ધેન યુ કેન જસ્ટ મેસેજ મી ઇન ફેસબુક, તો હું તમારી સાથે આ શેર કરી દઈશ. જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમણે સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ પણ કર્યું હતું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ, આયર્નમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ તેઓ ઓળખાય છે. જળ સંરક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારું સન્માન. જળ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારા 40 વધુ લોકોને 18 ડિસેમ્બરે સન્માનિત કરાશે. પછી વાત કરીએ TN સેશન સાહેબ વિશે, એમની પણ આજે જયંતિ છે. એમનો જન્મ 15 ડિસેમ્બર 1932 કેરળ ખાતે થયો હતો. પૂરું નામ છે તિરુનેલાઈ નારાયણ યર સેશન. 12 ડિસેમ્બર 1990 રોજ તેઓ 10મા મુખ્ય ચૂંટણી કમિશનર, એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા તરીકે શપથ લીધા. અને સેશન જે છે એ શું કરવાનું ઓળખાય છે, તેઓને ચૂંટણી સુધારાના પિતા તરીકે ઓળખાય છે. અને હાલમાં થોડાક દિવસ પહેલાં જ 10 નવેમ્બર 2019 રોજ તેમનું દુઃખદ નિધન થયું. પછી લાસ્ટ આઇટમ છે NEFT. આજથી બેંકોમાં 24 કલાક NEFT સુવિધાનો પ્રારંભ થશે. અત્યાર સુધી NEFT ટ્રાન્ઝેક્શન દ્વારા સવારે 8 થી 6:30 સુધી જ નાણાં ટ્રાન્સફર કરી શકાતા હતા, પરંતુ RBIના નિર્દેશ મુજબ આજથી આ સુવિધા અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ઉપલબ્ધ બનશે. એક સમયમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકાશે. તમારા માટે એક નાનો એવો ક્વેશ્ચન છે, આઈ એમ શ્યોર બધા સ્ટુડન્ટ્સ આનો આન્સર આપશે. NEFTનો ફૂલ ફોર્મ શું થાય છે એ તમારે કમેન્ટ સેક્શનમાં બતાવવાનું રહેશે. દેટ્સ એવરીથિંગ ઇન ટુડેઝ ડિસ્કશન. જો ડિયર ફ્રેન્ડ્સ તમારે આ લેક્ચરની PDF જોતી હોય તો આ 2 સોર્સીસ છે જેની ઉપર હું એને શેર કરી દઈશ, રાઈટ. આ લેક્ચરને, લેક્ચરની PDFને બીજા સ્ટુડન્ટ સાથે પણ શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ હિટ ધ લાઇક બટન અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્જોય યોર સ્ટડીઝ. જય હિન્દ.